नमस्कार विद्यार्थी मित्रों, धोरण बे विषय गणित गम्मत। तो अगाउ आपने घड़िया आधारित पाठ जोयो, आजे स्थान किंमत शोधो तेना विषे जोईशुं। तो सौ प्रथम स्थान किंमत एटले शुं? तो जुओ, स्थान किंमत ने स्थान एटले के दशक केटला, दशक केटला। दाखला तरीके 20 होय, आ 20 लख्या, तो 20 मां 10 केटला आवे? केटला 10 आवे? तो आपणे एकમ અને દશક કેટલા 10 આવે? 2 10 આવે, તો આપણે આપો સ્થાન કિંમતમાં મણકા ગોળીની મદદથી આપણે જોઈશું। તો જુઓ, આને શું કહેવાય? મણકા ગોળી। શું કહેવાય? મણકા ગોળી। હવે એકમ કઈ બાજુ આવશે? તો જુઓ, એકમ આ બાજુ એકમ આવશે, એકમ ને દશક, એકમ દશક। તો આપણે અહીં 4 લખ્યા, કેટલા અંક લખ્યા? 4 અંક લખ્યા, અને અહીં દશકમાં 3 લખીશું। ધ્યાનથી જોજો, એકમ દશક આ કેટલી સંખ્યા થઈ? 34। કેટલી થઈ? 34। તો 34માં દશક કેટલા? હવે હું તમને સમજાવું। તો જુઓ, આ મણકા ગોળી છે, તો 1, 2, 3 અને 4 ચાર મણકા લીધા। કેટલા લીધા? 4 મણકા। હવે કેટલા લઈશું? 3। 1, 2, 3 ત્રણ મણકા લીધા, તો 34 થયા ને। 34માં 10 કેટલા આવે? તો કેટલા આવશે? 3 10। કેટલા 10 આવશે? 3 10। હવે તેવી જ રીતના બીજી સંખ્યા લો। તો જુઓ, હવે એ આ મણકા ગોળી છે, શું છે? મણકા ગોળી। હવે જોજો, દાખલો કઈ બાજુથી ગણીશું? એકમ બાજુથી। કઈ બાજુથી? એકમ બાજુથી। તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 કેટલા મણકા લીધા? 8 મણકા, 8 મણકા। કેટલા? 8। હવે 1, 2, 3, 4 અને 5 એ 5, તો કેટલી સંખ્યા બની? 58। કેટલી બની? 58। હવે 58માં દશક કેટલા? એકમ દશક। તો આપણે આ ગણીશું, 1, 2, 3, 4 અને 5 કેટલા દશક આવશે? 5 દશક, 5 દશક અને 8 એકમ। તેવી જ રીતના આપણને સંખ્યાનો વિસ્તાર શોધવો હોય તો શું કરવાનું?
तो जु शू करवानुं छे, स्थान किंमत पछी संख्यानो विस्तार। तमने बधाने स्थान किंमत आवड़ी गई ना आवड़ी हो तो हजी हूँ फरीथी तमने रिविजन करावुं। तो जुओ हवे आ पिंक कलरना मणका छे, केटला लीधा आपणे, आ केटला छे नौ, केटला छे नौ। हवे जु आ नौ मणका पिंक कलरना छे અને આ કેટલા લીધા, એક બે ને ત્રણ, એકમ દસ, અહી કેટલા લખીશું, એકમ બાજુ ત્રણ લખીશું અને દશક બાજુ નવ લખીશું, તો કેટલી સંખ્યા બની, ત્રાણું, કેટલી બની, ત્રાણું। હવે ચલો એકમ દશક, એકમ દશક, એકમમાં કેટલા અંક છે, ત્રણ અંક, અને દશકમાં નવ અંક, ત્રાણું સંખ્યા બની, કેટલી બની, ત્રાણું। તો ત્રાણુંમાં દસ દસ કેટલી વાર આવે, સાદી ભાષામાં કહીએ તો દસ દસ કેટલી વાર આવે, નવ વાર આવે। અને જે દશક છે તેની સ્થાન કિંમત કહેવાય, શું કહે, સ્થાન કિંમત, આ નેવું તેની સ્થાન કિંમત અને આ ત્રણ છૂટા। તેવી જ રીતના ફરીથી જુઓ, હવે આ ચાર અને ચાર, આ કેટલી સંખ્યા થાય, ચુમ્માલીસ, કેટલી થાય, ચુમ્માલીસ। તો ચલો એક બે ત્રણ અને ચાર, એક બે ત્રણ ચાર, ચાર એકમ અને ચાર દશક, તો આ કેટલી સંખ્યા થઈ, ચુમ્માલીસ, આ સંખ્યા કેટલી થઈ, ચુમ્માલીસ। હવે ચુમ્માલીસમાં સ્થાન કિંમત કેટલી, જે એકમ હોય એ છૂટા, દશક હોય તેની સ્થાન કિંમત। તો તમને ખબર પડવી જોઈએ કે સ્થાન કિંમત કોને કહેવાય, જે દશક આવે તે તેની સ્થાન કિંમત કહેવાય। તો આમાં દશક કેટલા છે, ચાર, હવે હું બદલી નાખું તો અહીંયા છ કરીશ, કેટલા કર્યા, છ, તો અહીં મણકા પણ છ કરીશું, તો કેટલી સંખ્યા થઈ, ચોસઠ, કેટલી થઈ, ચોસઠ, ચોસઠની સ્થાન કિંમત કેટલી, તો દશક હોય તેની સ્થાન કિંમત એકમ દશક, ચોસઠમાં કેટલા દસ આવે, છ દસ આવે, કેટલા દસ આવે, છ દસ આવે। તો આ રીતના તમને એકમ અને દશકની ખબર પડવી જોઈએ, જો એકમ અને દશકની ખબર પડશે તો તેની તમને સ્થાન કિંમત પણ આવડી જશે। હવે હું તમને બતાવું કે જુઓ, ચલો હવે આ પાંચ દસ ને છ એકમ, કેટલા, પાંચ દસ અને ત્રણ એકમ, તો કેટલી સંખ્યા થઈ, તો કેટલી થશે, ત્રેપન, કેટલી થશે, ત્રેપન, ત્રેપન તેની સ્થાન કિંમત। આઠ અને પાંચ કેટલા થાય, પાંચ દસ ને ત્રણ એકમ ત્રેપન, છ દસ ને જીરો એકમ, તો સાઠ થશે। હવે
आठ दस ने पांच एकम तो कितना थसे? संख्या पंचासी थी तो दशक कितना थसे? आठ एकम दशक स्थान किंमत पंचासी थसे। हवे नौ दस ने नौ एकम तो नवाणु संख्या थी तेनी स्थान किंमत नेव थसे। सात बे ने सात दस ने बे एकम बत्तीस संख्या थी तेनी स्थान किंमत सात थसे। छ दस ने नौ एकम तो एकम अग्निशित्य संख्या थी छ स्थान साइठ स्थान किंमत थसे। आठ दस ने चार एकम चौरियासी संख्या थी एकम दशक आठ एसी स्थान किंमत थसे। नौ दस ने छ एकम छन्नू संख्या थी तो नेव स्थान किंमत। नीचे सात दस ने जीरो एकम तो सित्तेर तेनी स्थान किंमत थी। तो हवे हूँ तमने होमवर्क आपूँ तो तमारे मनका घोड़ीनी मदद थी अथवा तो नोटमो मनका दोरी अने तेनी स्थान किंमत लखवानी। हवे जुओ आ रीतना मनका घोड़ी दोरवानी। हवे अही एक बे त्रण एक बे त्रण चार चार त्रण अहीं लखवानुं एकम दशक एकम दशक। तो होमवर्कमां तमारे आवी दस मनका घोड़ी दोरी अने स्थान किंमत तैयार करीशुं। स्थान किंमत केटली थशे? तो चालीस थशे। केटली थशे? चालीस स्थान किंमत थशे। अस्तु।